આગામી તારીખ 24 અગસ્ત થી 28 અગસ્ત દરમિયાન રાજકોટ શહેરમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધરોવર લોકમેળો 2024નું આયોજન કરવામાં આવનાર છે. જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે અને લોકમેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જાહેર જનતાને નીચે મુજબની અપીલ કરવામાં આવે છે. આ વખતે એન્ટ્રી અને એક્ઝિટ બે અલગ અલગ સેગમેન્ટના ગેટ નક્કી કરવામાં આવેલા છે. ગેટ નંબર 1 જે ફનવર્લ્ડની બાજુમાં છે અને ગેટ નંબર 4 જે રમેશભાઈ પારેખ ઓપન થિયેટરની પાછળ આવેલ છે એમને એન્ટ્રી ગેટ તરીકે નક્કી કરવામાં આવેલ છે. અને ગેટ નંબર 2 જે પોલીસ હેડક્વાર્ટર સર્કલની બાજુમાં આવેલ છે અને ગેટ નંબર 3 જે જૂના એનસીસી ચોકની બાજુમાં આવેલ છે એમને એક્ઝિટ ગેટ તરીકે નક્કી કરવામાં આવેલ છે. આ વખતે ઇમરજન્સી ગેટ પણ ડેઝિગ્નેટ કરવામાં આવેલા છે. ફનવર્લ્ડ તથા પોલીસ હેડક્વાર્ટર સર્કલની વચ્ચે એક ઇમરજન્સી એક્ઝિટ અને પોલીસ હેડક્વાર્ટર સર્કલ અને જૂના એનસીસી સર્કલની વચ્ચે એક ઇમરજન્સી એક્ઝિટ આવેલ છે જેનો ઉપયોગ ઇમરજન્સીમાં કરી શકાય. અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઇમરજન્સીમાં બહાર જવાનું થાય તો ગ્રાઉન્ડની ચારેય બાજુ ઇમરજન્સી ગેંગવે બનાવવામાં આવેલ છે, ત્યાંથી ઝડપથી અડચણ વગર ગ્રાઉન્ડની બહાર નીકળી શકાય. અને બાળકો માટેની સુરક્ષા અને એમની સેફટી એન્ડ સિક્યોરિટી માટે અમુક સૂચનાઓ છે. કોઈ પણ બાળક ગુમ થાય અથવા કોઈ પણ વસ્તુ ગુમ થાય તો એના માટે રેસકોર્સ મેદાનમાં ફનવર્લ્ડની બાજુમાં ગેટ નંબર 1 પાસે પોલીસ કંટ્રોલ રૂમ તથા રમેશભાઈ પારેખ ઓપન થિયેટરની બાજુમાં એક પોલીસ કંટ્રોલ રૂમ આવેલ છે. આમાં આપ ઝડપથી સૂચના આપી શકો છો પોલીસને. અને કોઈ પણ બાળક મેળામાં ખોવાય તો પોલીસ કંટ્રોલ રૂમ મારફતે એમનો સંપર્ક કરીને એમને ગોતવામાં આવશે. અને આ બાબતે લોકો દ્વારા તકેદારી રાખવા માટે અમુક સૂચનાઓ છે. નાના બાળકોને મેળામાં જે લાવવાનું થાય તો એમના ખિસ્સામાં એમના વાલીનું નામ અને મોબાઈલ નંબર લખેલી એક ચિઠ્ઠી મૂકવા માટે હું અપીલ કરવા માંગુ છું, જેથી કોઈ બાળક મળી આવે તો પોલીસ એમના વાલીનો ઝડપથી સંપર્ક કરી શકે. અને મહિલા સુરક્ષા બાબતે આ વખતે 2 એન્ટી રોમિયો સ્કવોડની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેમાં 1 મહિલા PSI અને 4 મહિલા પોલીસ કર્મચારી ખાનગી કપડોમાં ત્યાં પેટ્રોલિંગ કરશે અને કોઈ મહિલાઓની છેડતી અથવા ચેન સ્નેચિંગ જેવા બનાવ ના બને એમને અટકાવવામાં આવશે. બાકી અસામાજિક તત્વો માટે અને ટપોરીઓ માટે પણ 4 અલગ અલગ ટીમો ત્યાં કાર્યરત કરવામાં આવેલી છે, જેમાં PSI કક્ષાના અધિકારી તથા 4 પોલીસ અધિકારી પોલીસ કર્મચારી ખાનગી કપડામાં રહેશે. અને ખિસ્સા કાતરું, ટપોરી, મોબાઈલ ચોર, પાકેટ ચોર એવા માણસોની ઉપર વોચ રાખશે અને એમને ડિટેન કરશે. અને એમના સિવાય રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશન અને આજુબાજુના જિલ્લાઓમાંથી LCBના અમુક માણસો જે રીઢા ગુનેગારોને ઓળખે છે એમને પણ અહીંયા બોલાવવામાં આવેલા છે, જે ગેટ ઉપર તથા મેદાનમાં સતત પેટ્રોલિંગ રાખશે અને શંકાસ્પદ માણસો ઉપર વોચ રાખીને એમને ડિટેન કરશે. લોકો દ્વારા આ બાબતે અમુક તકેદારી રાખવાની જરૂર છે, જેમાં પોતાનો કિંમતી સામાન અથવા મોબાઈલ અથવા પાકેટ જે છે એ હું અપીલ કરવા માંગુ છું કે એ સાચવીને રાખે અને ખાસ કરીને મોબાઈલ તથા પાકેટ પાછળના ખીચામાં ના રાખે, જેથી એમની ચોરીનો બનાવ અટકાવી શકાય. અને લોકમેળાની અંદર આવતા લોકોએ શક્ય હોય ત્યાં સુધી સોના ચાંદીના દાગીના અથવા કિંમતી વસ્તુ પોતાની સાથે પહેરવાનું લાવવાનું ટાળવું હિતાવહ છે. અને પાકીટમાં કિંમતી વસ્તુઓ, વધુ રોકડ રકમ અથવા અગત્યના દસ્તાવેજ નહીં રાખવા, જેથી એમની ચોરીના બનાવ અટકાવી શકાય. અને ટ્રાફિક વ્યવસ્થા બાબતે મહેરબાન પોલીસ કમિશનર શ્રી રાજકોટ શહેર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલો છે. અને પાર્કિંગ સ્થળો પર રાજકોટ શહેર પોલીસ દ્વારા CCTV કેમેરાઓની ગોઠવણ પણ કરવામાં આવેલી છે અને બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે. અને જે ડેઝિગ્નેટેડ પાર્કિંગ છે એમના સિવાયની જગ્યા પર કોઈ વાહન પાર્ક કરવામાં આવશે તો એમની ટોઈંગ કરીને એમને દંડ કરવામાં આવશે. અને પાર્કિંગમાં વાહન પાર્ક કરતી વખતે લોકોથી મારી અપીલ છે કે પોતાનો બાઇકનો હેન્ડલ લોક કરે અને નંબર પ્લેટ વગરના વાહનો ત્યાં પાર્ક ના કરે, કેમ કે નંબર પ્લેટ વગરના વાહનોની ચોરીની શક્યતાઓ વધારે હોય છે. અને જે ડેઝિગ્નેટેડ પાર્કિંગ છે એમાં અંદર જ વાહન પાર્ક કરે, રોડ ઉપર ખુલ્લામાં વાહન પાર્ક કરીને ન જતા રહે. એમના સિવાય અમુક બાબતો છે જેનાથી હું જાહેર જનતાને વાકેફ કરવા માંગુ છું. ગેટ નંબર 2 જે પોલીસ હેડક્વાર્ટરની બાજુમાં છે આમાં એક હેલ્થ કેમ્પ માટેનો ડોમ આવેલો છે, તો કોઈ પણ મેડિકલ ઇમરજન્સી કોઈને થાય તો ત્યાં સંપર્ક કરી શકાય. મેળા દરમિયાન કોઈ પણ પ્રકારની અફવા ઉપર ધ્યાન આપવું નહીં અને કોઈ પણ બાબતથી પેનિક થવું નહીં.
કોઈ પણ એવી અનબનાવ સંબંધી કોઈ બાબત આપના ધ્યાનમાં આવે તો પોલીસનું તરત જ ધ્યાન દોરવાનું, અને રેસકોર્સ ગ્રાઉન્ડમાં ચારો કોર્નર ઉપર એક એક ફાયર ફાઇટર અને એક એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવેલી છે, અને લોકમેળા દરમિયાન કોઈ પણ આગનો અથવા કોઈ પણ કન્ટિન્જન્સીનો બનાવ બને તો કંટ્રોલ રૂમ તરફથી જે સૂચનાઓ આપવામાં આવે એમનો સાંભળીને એમનું અવશ્ય પાલન કરવાનું રહેશે. અને ગ્રાઉન્ડમાં ભીડ ના વધે એના માટે ગ્રાઉન્ડની બહાર રેસકોર્સ રોડ ઉપર હોલ્ડિંગ એરિયા પણ બનાવવામાં આવેલા છે. હોલ્ડિંગ એરિયામાં ભીડને નિયંત્રણ કરવા માટે આપને જે પણ સૂચનાઓ આપવામાં આવે પોલીસ દ્વારા તો એમને પૂરેપૂરો સહકાર આપવો, અને મેળામાં મેળાની જગ્યામાં ભીડ ઓછી થાય એના માટે ત્યાં બહાર હોલ્ડિંગ એરિયામાં લો એન્ડ ઓર્ડરના ઇસ્યુ ક્રિએટ નહીં કરવા માટે હું આપને અપીલ કરવા માંગુ છું. ફ્રી ફ્લો કરતી ક્રાઉડને મેનેજ કરવાનો વધારે ટફ હોય છે, અને સેગ્રીગેટેડ અને ટુકડામાં વહેંચેલી ક્રાઉડને મેનેજ કરવાનો ઇઝી હોય છે. એવો આ બાબતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધી જે એક્સપર્ટ છે એમના પણ સલાહ લેવામાં આવી છે, અને એમનો ઇમ્પ્લિમેન્ટેશન ગ્રાઉન્ડ ઉપર તમે જોશો તો આપને ખ્યાલ આવશે કે ભાઈ કેવી રીતે વધારે સારી રીતે મેનેજ થાય છે. નહીં નહીં, આમાં રાજકોટના મેળાની જ્યાં સુધી વાત છે આમાં 10-12 લાખ લોકો આવે છે, એમના પાસે કુંભ મેળાઓનો જેમાં 2-3 કરોડ રોજની જનતા આવે છે એવા મેળાઓનો બંદોબસ્ત કરવાનો અને એમને એમનામાં ક્રાઉડ મેનેજ કરવાનો અનુભવ હોય છે. ગ્રાઉન્ડના અંદર 14 વોચ ટાવર લગાવવામાં આવેલા છે, અને આના સિવાય રેસકોર્સની ઉપર બહારની રોડ ઉપર પણ વોચ ટાવર ગોઠવવામાં આવશે, અને સીસીટીવી ગ્રાઉન્ડના અંદર ટોટલ 57 અત્યાર સુધી સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે, અને આના સિવાય પાર્કિંગની જગ્યામાં પણ સીસીટીવી કેમેરાથી કવર્ડ છે, અને આના સિવાય ડ્રોન કેમેરાથી પણ સુપરવિઝન થશે અને ક્રાઉડનો મેનેજમેન્ટ થશે.